નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. સરસ મજાની રકમ તમારી સમક્ષ પ્રગટ છે કે એક સમદ્વિભુજ. શું કહેવા શું માંગે છે ભાઈ આ સમદ્વિભુજ? તો સાહેબ, આઠમાં નવમાં દસમાંથી પરિચિત છીએ. સમદ્વિભુજ એટલે કે જેની બે બાજુ સમાન હોય. સમદ્વિ એટલે બે બાજુઓ સમાન હોય અને ત્રિકોણના આધારનું માપ, આધાર એટલે કે જેના ઉપર ત્રિકોણ બિરાજમાન હોય, બેઠો હોય, એનું માપ બી છે. તો પેલા સાહેબ સરસ મજાની એક આકૃતિ દોરીને આપો એટલે અમને વધારે સમજાય. તો આ તમારી આકૃતિ તમારી સમક્ષ પ્રગટ જ છે કે આવી રીતે આવશે સમદ્વિભુજો. હવે એમાં તો કે બે બાજુ સરખી છે, તો આ બંને બાજુ થોડી તમને મને ખબર છે, તો એને લઈ લઈએ એક્સ. પણ આનું માપ તમને સરસ મજાનું આપ્યું છે, એ ભરતભાઈ બી છે, તો આ લખી નાખો બી. હાલો, તમને બંને વસ્તુની ખબર પડી ગઈ કે આ બેના માપ સરખા છે, આધારનું માપ બી છે. તો આ ખૂણાના હું અધ વચ્ચેથી જો બે ટુકડા કરવામાં આવે, સરસ સમજો ખાસ, અહીંથી હું આને બે ટુકડા કરીને અહીંયા મૂકું છું, તો ભાઈ શું થાય? અરે ભાઈ કાંઈ ના થાય, મજા કરો સાહેબ, અહીંયા પાયથાગોરસ રચાય. અરે રચાઈ ગયો તો કશું નથી કરવાનું. આનું માપ કેટલું થાય એ જ ના ખબર હોય, પણ આનું માપ તો ખબર હોય ને, અડધા ટુકડા કર્યા તો બાજુના બે અડધા ટુકડા જ થાય, કારણ કે સમદ્વિભુજ છે એટલે ઉપરનો અને નીચેનો ત્રિકોણ બી બાય ટુ અને બી બાય ટુ થાય. હવે શું? તો કે આને નામ આપી દઉં એ, આને નામ આપી દઉં બી, આને નામ આપી દઉં સી, આને નામ આપી દઉં ડી. ત્રિકોણ એબીસી ધ્યાનમાં લ્યો. તો ત્રિકોણ એબીસી માટે હું હજી સમદ્વિભુજથી ચાલુ છું. ત્રિકોણ એબીસી માટે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર 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 એસી સ્ક્વેર. અરે સાહેબ આઠમાંથી ભણીને આવીએ, ખબર જ છે, ફટાફટ આગળ વધો. તો ઓકે, તમારી મરજી. એબી સ્ક્વેર બરાબર શું થાય? તો એબી સ્ક્વેર બરાબર થાય એસી સ્ક્વેર, એસી સ્ક્વેર એસી સ્ક્વેર એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ બીસી સ્ક્વેર, બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર એટલે બી બાય ટુ નો સ્ક્વેર, બી સ્ક્વેર બાય ફોર થાય. લ્યો, આ તમારો સરસ મજાનો એબી સ્ક્વેર થશે, એટલે કે આને કંઈક વેધ એવું કહેવાય એ થાય. હવે શું વાત છે? તો પ્રશ્ન, હવે બંને સમાન બાજુઓના માપ 3 સેન્ટીમીટરના દરે ઘટે છે. જો આ બે બાજુ છે ને ઘટે છે એટલે શું થાય? તો કે ડીએક્સ બાય ડીટી માઇનસ થાય, ઘટે છે. કેટલો ઘટે છે? તો કે 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી ઘટે છે. તો લખી નાખું ડીએક્સ બાય ડીટી માઇનસ 3 સેન્ટીમીટર. હવે શું? તો કે હવે જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય, એટલે કે આનું માપ જ્યારે આધાર જેટલું થાય, એટલે કે એક્સ બરાબર બી થાય, ત્યારે શું મેળવવાનું છે? તો કે ત્યારે મેળવવાનું છે ક્ષેત્રફળના ઘટવાનો દર કેટલો હોય. ઓકે, હવે પ્રશ્નમાં સમજાણું કે ક્ષેત્રફળની મૂળભૂત વાત કરવાની છે. તો મિત્ર, ત્રિકોણના ક્ષેત્રફળનું બહુ સાદું અને સિમ્પલ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ થાય. અરે ભાઈ, સાતમા ધોરણથી સાહેબે ગોખવાનું, મારી મારીને ગોખાયું છે, યાદ જ હોય. 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કોણ છે? તો કે પાયો આખો બી છે. વેધ કોણ છે? તો કે વેધ એબી છે. એબી એટલે કોણ છે? તો કે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય ફોર છે. તો આ તમારો સરસ મજાના ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તમારે મેળવવાનું છે ડીએ બાય ડીટી. તો ડીએ બાય ડીટી લેતા ટી પ્રત્યે વિકલન લેતા, ટી પ્રત્યે વિકલન લ્યો, તો 1/2 બીમાં તો મને તો ક્યાંય ટી દેખાતો નથી કે એક્સ દેખાતો નથી, અચળ કહેવાય. રૂટ એક્સનું વિકલન, અરે સાહેબ 1/2 રૂટ એક્સ થાય, તો એ પણ લખી નાખું એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય ફોર, અને એનું અલગથી 2x બોલો ને સાહેબ, પતાવો ને ફટાફટ. ઓકે હાલો, બરાબર છે. હવે મિત્ર, હરખું ધ્યાન આમાં આપો ને, તો આમાં ડીએ બાય ડીટીમાં ઉડતા હોય ને એને ઉડાડો ભાઈ પહેલા, પછી કંઈક વિચારો નવું. તો અહીંયા બે ઉડે નહીં, પણ આની આરે આ બે ઉડી જાય. આ બી બાય ટુ એમનો એમ રહ્યો. અહીંયા લસા લ્યો, તો લસા લ્યો તો અંશમાં 2 થાય, વર્ગમૂળમાં 4x સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. એ સાહેબ 2 કેમ? તો વર્ગમૂળમાં 4 છે એ જ 2 છે. ઓકે છે, આ 2 તો ઉડી ગયો છે, અહીંયા શું વધશે? તો કે x. હવે તમારો પ્રશ્ન મને સમજાય છે કે dx by dt, કારણ કે x નું પણ t પ્રત્યે લેવું પડે, dx by dt. ઓકે, હવે જે કિંમત કીધું હતું કે જ્યારે બાજુઓના ઘટવાનો દર, માઇનસ 3 હોય, લખી નાખો x નું મૂલ્ય, તો કે આધાર જેટલું b હોય, લખી નાખ્યું. બે ઉડી ગયો, બી એક વધે. અહીંયા જુઓ, એક્સનું મૂલ્ય તો બી મૂકો, 4b² - b² તો કે 3b² થાય. તો આ રીતે તમારા પ્રશ્નનો મિત્ર ફાઇનલી આન્સર ડીએ બાય ડીટી બરાબર, તો બી ઉડી જાય, યસ એકવાર ઉડી જાય,
3 ના છેદમાં રૂટ 3 અને b આવે માઇનસ એટલે કે da બાય dt બરાબર da બાય dt બરાબર માઇનસ b બાય રૂટ 3 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડના દરે ઘટે છે. તો આ તમારા સરસ મજાના ત્રિકોણના પ્રશ્નનો આન્સર થશે કે ત્રિકોણની બાજુઓના ઘટવાનો દર એ બીજું કાંઈ નથી પરંતુ માઇનસ b બાય રૂટ 3 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ રહેશે. બરાબર છે?